Good afternoon, Honorable Vice President of India, Honorable Governor of Gujarat, Honorable Chief Minister of Gujarat, Honorable Chief Minister of Haryana, Honorable Union Agriculture Minister, Honorable Ministers of Gujarat Government, Secretaries, Senior Officials, Colleagues from Business, Media Friends, Ladies and Gentlemen. At the onset, my thanks to the Government of Gujarat for giving me this opportunity. Basically, the Parsi Jew and Gujarati perfect avadaje. I thought, let me little bit speak in Gujarati for my Gujarati audience here. Who badade kauju, Parsi Hajaro Varas Pelaya. And the Vicharo ka board Gujarat ne ayoto sutayot. Have a Parsi di rayot. Amari cultural identity, religious identity, and a business je flourish thayu. એ ફ્લરિશ થયું ગુજરાતની ધરતીને કારણે, ગુજરાતની એન્ટરપ્રિનલ ધરતીને કારણે. તો આજે ગુજરાતનો સાગા છે એ વર્ષો જૂનો છે, અને અમે દૂધમાં સાકરમાં દૂધની જેમ મળી, અને જે ટ્રુ નેશનલિસ્ટ એટ હાર્ટ છીએ. એટલે હું હંમેશા કહું છું કે ભાઈ હું પારસી સેકન્ડ છું, ગુજરાતી ફર્સ્ટ છું. અને એ રીતે આ વાઇબ્રન્ટની મારી પોતાની બી જર્ની 2003 થી થઈ છે. વાઇબ્રન્ટ સાથે હું 2003 થી કોઈ ને કોઈ સંદર્ભે જોડેલો છું, એડવાઇઝરી કમિટી, લીડિંગ ડેલિગેશન, અને મેં આખો આ સફર જોયો છે વાઇબ્રન્ટનો. અને એના સફરમાં ઘણી વાર જર્નલિસ્ટે પૂછી લે, કોઈ પૂછી લે કે ભાઈ શું ફરક પડ્યો. મારું એક જ કહેવું છે કે ફરક તો એટલો પડ્યો છે કે એના હું બે એક્ઝામ્પલ આપીશ. 10 વર્ષ પહેલા હું જાપાન ગયો વાઇબ્રન્ટ ગુજરાત ડેલિગેશનમાં, ત્યારે ગુજરાત મેપમાં ક્યાં છે બતાવવું પડતું હતું કે આ ઇન્ડિયા અને આ ગુજરાત. હું ગયો ગયા વર્ષે તો એ જાપનીઝ મને બતાવે છે કે ક્યાં આપણા ઝોન છે. 400 કંપની આવી ગઈ, એક બે નહીં. તો કેવી થયું? તો એટલું નહીં, આજે એનો જો અત્યારે થોડો એટલે લેટ પહોંચ્યો, એગ્રી સેશનમાં હું એડ્રેસ આપતો હતો અને 90% ફાર્મર હતા. મેં એ લોકોને ત્યાં કહ્યું, અહીંયા રિપીટ કરું છું કે વાઇબ્રન્ટ અધૂરું છે અગર ફાર્મિંગ અને એગ્રીકલ્ચરને ઇન્ક્લુડ ના કરવામાં આવે, ને એગ્રી એન્ટરપ્રિનરશિપને ના ઇન્ક્લુડ કરવા માટે. મેં એમને કહ્યું રિયલ સેશન અત્યારે ત્યાં ચાલી રહ્યું છે, એટલે હું ત્યાં બેઠો હતો. અને આવા જ એક સેશનમાં આજથી 2 વર્ષ પહેલા જ એક યંગ છોકરો આવ્યો હશે, અને એને ત્યાં શીખ્યું કે પોમોગ્રેનેટ ઉગાડાય. એ મને મળ્યો અત્યારે લંચ ટી બ્રેકમાં. એને ઓલરેડી પોમોગ્રેનેટ ઉગાડી પેક કરી અને સુપર માર્કેટોમાં વેચે છે, અને એગ્રીકલ્ચરમાં એટલી કમાણી કરે છે. એની ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? વાઇબ્રન્ટ ગુજરાતથી. આવા હજારો એન્ટરપ્રિનર છે, ટીવીમાં લોકો જોઈ રહ્યા છે આપને. ઘણા છોકરા વિચારે છે કે આજે હું બી એમઓયુ કરીશ ગુજરાત ગવર્મેન્ટ સાથે, અને હું બી એન્ટરપ્રિનર બનીને બિઝનેસમેન બનીશ. અને એ જે વિઝન છે એ વિઝનથી આપણે આગળ વધી રહ્યા છે. અને મારું માનવું છે કે વાઇબ્રન્ટનો ફાયદો છે કે આ એગ્રીકલ્ચર ઇકોનોમીમાં બી એન્ટરપ્રિનરશિપ બની રહ્યા છે. બાકી તો કોઈ બી રોડ શોમાં જઈએ તો આપણું એવું માનવું છે કે ભાઈ અગર તમારે વિચારવું ના હોય, 100% શ્યોર ડિસિઝન લેવું હોય કે આ ફેક્ટરી નાખવી, તો ગુજરાત ઇઝ અ નો બ્રેનર. આ રસનાના પીણા જેવું છે, કોઈ 100% ઓરેન્જ પીણું એટલું સારું, બીજું કંઈ લેવું નહીં, ઓરેન્જ લઈ લેવું, તે બીજું કંઈ કરવું નહીં ગુજરાતમાં આવી જવું ડિસિઝન નાખવા માટે. પણ મારું એક માનવું પડશે કે જે ગુજરાત મોડલ ડેવલપમેન્ટનું મોડલ છે, અને એમાં મારે અમારા ઓનરેબલ ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીને એક સ્પેશિયલ થેન્ક યુ કહેવું છે, કે જે હું જોઉં છું ક્લોઝલી કે એક હ્યુમન ફેસ ઓફ ડેવલપમેન્ટ સાથે આગળ વધી રહ્યા છે. ડેવલપમેન્ટ વિથ સસ્ટેનેબલ એજન્ડા, કે ભાઈ બધાનો સાથ, વિકાસ, હ્યુમન ટચ, વેલફેર, ડિગ્નિટી. આજે ગરીબ માણસને બી તરત હેલ્થકેર મળી રહે, ઇન્ડિયાનો પહેલું, ભલે ઇન્ડિયા પછી એડોપ્ટ કરે, હેલ્થકેર, એડ્યુકેશન, આ જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ એ ટ્રુ વર્ક છે. ઘણા નેશનો વિચાર્યું કે ના, અમે ડેવલપમેન્ટ કરીશું પણ બીજું બધું પાછળ છોડીશું. આપણે એવી જ નથી ડેવલપ કરી રહ્યા, આપણે બધું સાથે સસ્ટેનેબલ ડેવલપ કરી રહ્યા છે. ને એના માટે હું ચીફ મિનિસ્ટરની લીડરશિપને ધન્યવાદ કરીશ, ને એમને મારા કોમ્પ્લિમેન્ટ્સ આપીશ કે એમને જે રોકેટ મોદી સાહેબે ઉડાડ્યું હતું એ રોકેટને ઉપર લઈ જઈ રહ્યા છે અને રાઈટ ડિરેક્શનમાં લઈ જઈ રહ્યા છે બહુ સફળતાથી. હવે રહી સીઆઈની વાત, થોડું બોલવું પડે કારણ કે સીઆઈનો વેસ્ટ ચેરમેન તો ચેરમેન છું. એટલે સીઆઈ ઇઝ ઓલ્સો પાર્ટનરિંગ ગુજરાત વિથ વાઇબ્રન્ટ સમિટ ફ્રોમ 2003. વી આર વેરી હેપી ઓફ અવર રોલ. વી આર ઓલ્સો વેરી હેપી કે વિથ ધીસ પાર્ટનરશિપ વી આર એબલ ટુ એન્શ્યોર દેટ વી બિઝનેસમેન બીકમ નેશન બિલ્ડર્સ એન્ડ વર્કિંગ ફોર સોસાયટી એટ લાર્જ. સીઆઈની જે બધું એજન્ડા અમારું છે એ બધું ગવર્મેન્ટના એજન્ડા પ્રમાણે છે. અને મારું માનવું છે કે ટુગેધર ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપથી જ આપણે આગળ વધાય, અને એ રીતે કામ કરી રહ્યા છે. અને બીજું બી આજે
100% બિઝનેસમેન બધા વિચારે છે કે ખાલી હવે પૈસા માટે નથી કામ કરતા, અગર રિયલ ડેવલપમેન્ટ કરવું હોય તો જીડીપી ગ્રોથ વધારવાની જરૂર છે, જીડીપી ગ્રોથ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ થી વધશે, પર કેપિટા ઇન્કમ વધશે. એટલે બિઝનેસમેન આજે સૌથી મોટા નેશન બિલ્ડર છે. અને મારે કાસ્ટ કેવું છે કે બિઝનેસ આવશે તો ગ્રોથ આવશે, એમ્પ્લોયમેન્ટ આવશે ને બધું આવશે. અને અમે બિઝનેસમેન અમારી જે જવાબદારી છે એનાથી આગળ વધી રહ્યા છીએ. એ નહીં જે અમારા આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરની સ્કીમ છે, સ્કિલ ઇન્ડિયા હોય કે સ્વચ્છ ભારત હોય કે મેક ઇન ઇન્ડિયા હોય, એમાં બધા બિઝનેસમેન જોડીને કામ કરી રહ્યા છે. કારણ કે આપણે આગળ આવવું છે. હવે થોડો વધારે ટાઈમ નહીં લઈશ, પણ એટલું ડેફિનેટલી કહીશ કે આપણા પ્રાઇમ મિનિસ્ટરની લીડરશિપમાં જીડીપી ગ્રોથ ઇન્ડિયાનો વર્લ્ડમાં નંબર વન થઈ ગયો છે, એવી સસ્ટેનેબલ મોડેલમાં ચાઇનાથી આગળ. અને ગુજરાતનો ગ્રોથ તો 12% છે, એટલે એને તો કોઈ વાત જ નહીં કરી. વી આર લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. ઈઓડીપી રેન્કિંગ તો વધી જ વધી રહ્યું છે, અને વેરિયસ હેલ્થ સ્કીમ ને બધું વધી રહ્યું છે. પણ સૌથી વધારે મોટું મારે એ માનવું છે કે આજે વર્લ્ડમાં લીડરશિપ લેકિંગ છે. રોજ પેપર ખોલી લો, ખબર પડશે કે વર્લ્ડમાં ડેવલપ નેશનમાં કોઈ લીડર નથી. આપણે વર્લ્ડને ડેવલપ, આખા વર્લ્ડને આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક વિઝન આપ્યું છે લીડરશિપનું, ટ્રુ લીડરશિપનું. અને આજે આપણા માટે ગર્વની વાત છે. એક વાત કહેતા ગર્વી ગુજરાત, આપણા માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાતી આખા વર્લ્ડને લીડરશિપનો આ એક લેસન આપી રહ્યો છે. એવું કહેતો આજે બંધ કરીશ. અને એક તો ડેફિનેટલી કહીશ, અમારો સ્લોગન છે લવ યુ રસના, મારો તો સ્લોગન અત્યારે હંમેશા રહેશે લવ માય ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ સર.